હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સેન્ટર ઓફ માસ વિશે કંઈક અભ્યાસ કરેલો હતો, બરાબર? એટલે કે સેન્ટર ઓફ માસ શું છે? તો ખાસ મિત્રો, એ સમજવાનું છે કે સેન્ટર ઓફ માસ જે છે એ બોડીના કોઈ પણ એક પોઈન્ટે, એક બિંદુ પાસે સ્થિર થયેલું હશે, બરાબર? અને એને આપણે ત્રણ કેટેગરીની અંદર અલગ અલગ એને સમજવા માટે આપણે ભાગ પાડેલા હતા. એમાંથી પહેલી જે કેટેગરી જે છે એ પહેલી કેટેગરી વિશે આપણે અભ્યાસ કરેલો હતો કે સિસ્ટમ ઓફ ટુ પાર્ટિકલ્સ, એટલે કે બે પાર્ટિકલની સિસ્ટમ હોય, બરાબર? તો એના વિશે સેન્ટર ઓફ માસ શું હોય, કેવી રીતે હોય અને કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, એના વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરની અંદર કરેલી છે. બટ ઇન ધીસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ રિમેનિંગ ટુ ટોપિક્સ, ધેટ ઇઝ ધી સિસ્ટમ ઓફ લાર્જ પાર્ટિકલ એન્ડ રિજિડ બોડી. એટલે કે સેન્ટર ઓફ માસ જે છે એ બે કરતાં વધારે પાર્ટિકલ હોય તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, એરેન્જમેન્ટ શું હોય, એની એક થિયરી ભણવાની છે. અને બીજી જે છે એ રિજિડ બોડી માટે છેલ્લી કેટેગરી, બરાબર? એટલે કે કોઈ પણ પ્રકારની રિજિડ બોડી હોય તો એના માટે સેન્ટર ઓફ માસ જે છે કેવી રીતે ફાઇન્ડ કરી શકાય, એના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચર દરમિયાન કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી ડિસ્કસ અબાઉટ ધી સેન્ટર ઓફ માસ ઓફ સિસ્ટમ ઓફ લાર્જ પાર્ટિકલ, બરાબર? આપણે લાર્જ પાર્ટિકલ, નંબર ઓફ પાર્ટિકલ વિશે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ સૌ પ્રથમ કરવાના છે, બરાબર? લાર્જ નંબર ઓફ પાર્ટિકલ તો જોઈએ એ આપણને શું કહેવા માંગે છે. લેટ અસ એઝ્યુમ ધેટ સિસ્ટમ કન્ઝિસ્ટ ઓફ એન પાર્ટિકલ હેવિંગ માસ m1 m2 અપ ટુ mn હુઝ પોઝિશન વેક્ટર આર r1 r2 rn રિસ્પેક્ટિવલી. ધારો કે આપણી પાસે કોઈ n પાર્ટિકલ ધરાવતી સિસ્ટમ છે, બરાબર? અને એ દરેકના માસ n પાર્ટિકલ આપણી પાસે છે, તો દરેકના માસ આપણને આપેલા છે. પહેલા પાર્ટિકલનું માપ m1, બીજાનું માસ m2, એવી રીતે mn સુધીના માસ હશે દરેકને માસ હશે. અને દરેકની પોઝિશન વેક્ટર પણ આપેલા છે r1 r2 r3 અપ ટુ rn. ધ પોઝિશન વેક્ટર ઓફ સેન્ટર ઓફ માસ RCM ઇઝ ગિવન બાય. તો હવે આપણે થિયરી એની જ ભણવાના છે કે લાર્જ નંબર ઓફ પાર્ટિકલ હોય તો એમાં સેન્ટર ઓફ માસ ક્યાં હોય. તો સેન્ટર ઓફ માસ ને શોર્ટ ફોર્મની અંદર CM, સેન્ટર ઓફ માસ એવું લખીએ છીએ. એનું સ્થાન આપણે જોઈએ છે, ફાઇન્ડ કરવું છે ને સેન્ટર ઓફ માસ ક્યાં સ્થિર થયેલું હશે. તો એનો સ્થાન સદિશ ને આપણે RCM વડે દર્શાવી છે. તો એ કેવી રીતે આપણને મળે, ઇઝ ગિવન બાય એવું લખેલું છે, બરાબર? તો એક ફોર્મ્યુલા ઉપરથી આપણને મળે કે જે છે RCM ઇઝ ઇક્વલ્સ ટુ m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 પ્લસ અપ ટુ પ્લસ mn rn છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ અપ ટુ પ્લસ mn, બરાબર? જો નીચે માસનો સરવાળો છે, ઉપર માસ અને એના પોઝિશન વેક્ટર જે છે એની પ્રોડક્ટના સરવાળા છે, બરાબર? તો એને શોર્ટ ફોર્મની અંદર, સમેશનની અંદર લખી શકાય. જો બધામાં m1 એટલે m અને સ્થાન સદિશની પ્રોડક્ટ છે, તો સમેશન ઓવર i ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ n mi ri લખી શકાય. જો mi ri કેમ કે i ની અલગ અલગ કિંમત, સમેશન એટલે સરવાળો કરવો, i બરાબર 1 મૂકો તો m1 r1 મળી ગયું, સમેશન એટલે પ્લસ. હવે 2 મૂકો તો m2 r2, 3 મૂકો તો m3 r3, તો એને શોર્ટ ફોર્મ ની અંદર લખેલું છે. ડિવાઇડેડ બાય, આમાં પણ એવું જ છે, m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ mn, તો સમેશન ઓફ i ઇઝ ઇક્વલ્સ ટુ 1 ટુ n m i, i ની જગ્યાએ 1 2 3 મૂકો તો m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ mn, બરાબર? કારણ કે n સુધી જવાનું છે એટલે n સમેશન છે. અને અહીંયા આપણને એક સિસ્ટમ પણ આપેલી છે, જો સિસ્ટમ
અલગ અલગ પાર્ટિકલ આપેલા છે. પેલું પાર્ટિકલ જે છે એનું સ્થાન સદિશ આર વન માસ એમ વન, બીજાનું એમ ટુ માસ અને આર ટુ, બરાબર. તો સેન્ટર ઓફ માસ આપણને આ જગ્યાએ આપેલું છે સીએમ. ધારો કે આ સેન્ટર ઓફ માસ છે, બરાબર. તો આર સીએમ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? સમેશન ઓફ એમઆઈ જે છે આ, એની જગ્યાએ આપણે ટોટલ માસ કેપિટલ એમ લઈએ છીએ. તો અંશ સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ વન ટુ એન એમ આઈ આર આઈ ડિવાઈડેડ બાય એમ, કેપિટલ એમ આવી જશે, બરાબર. કારણ કે સ્મોલ એમ આઈ જે છે એની જગ્યાએ આપણે કેપિટલ એમ મૂકી છે, એટલે કે દરેક બોડીનું માસ જેનો સરવાળો ધારો કે કેપિટલ એમ જેટલો થાય છે. તમને નીચે આપેલું પણ છે, વેર એમ ઇઝ ધ ટોટલ માસ ઓફ ધ સિસ્ટમ. શું છે? સિસ્ટમનું ટોટલ માસ બતાવે છે. રેડી? ઇફ એક્સ સીએમ વાય સીએમ એન્ડ ઝેડ સીએમ, એટલે કે એક્સ સેન્ટર ઓફ માસ, વાય સેન્ટર ઓફ માસ એન્ડ ઝેડ સેન્ટર ઓફ માસ આર ધ કોઓર્ડિનેટ ઓફ ધ સેન્ટર ઓફ ધ માસ. શું છે? હવે સેન્ટર ઓફ માસ જે છે, જોવા અહીંયા ગણે સેન્ટર ઓફ માસ ઈ કોઈ એક પોઈન્ટ જ હશે ને. સેન્ટર ઓફ માસ એટલે શું છે? એક પોઈન્ટ એ સેન્ટર ઓફ માસ આપણને મળે છે, એટલે એક પોઈન્ટ જ હશે. તો પોઈન્ટ જ હશે તો એને ત્રણે ત્રણ કોઓર્ડિનેટ હશે. એક્સ કોઓર્ડિનેટ હશે, વાય હશે અને ઝેડ હશે. તો પોઈન્ટ હોય તો એને એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ કોઓર્ડિનેટ હશે. તો આ એવું જ બતાવે છે. એક્સ સીએમ એટલે એક્સ દિશાનું સેન્ટર ઓફ માસ એવું કયો તો પણ ચાલે, વાયનું અને ઝેડનું. અથવા સેન્ટર ઓફ માસનો એક્સ કોઓર્ડિનેટ, સેન્ટર ઓફ માસનો વાય કોઓર્ડિનેટ અને સેન્ટર ઓફ માસનો ઝેડ કોઓર્ડિનેટ, એ આવી રીતે પણ લખી શકાય. એક્સ સીએમ એટલે કે એક્સ કોઓર્ડિનેટ સેન્ટર ઓફ માસનો. જુઓ શું લખાય છે. તો એક્સ જ આમાં લેવાના છે, વાય અને ઝેડ તો લેવાના નથી. તો એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ એમ થ્રી એક્સ થ્રી ક્યાંથી ક્યાં સુધી? તો કે એમ એન એક્સ એન સુધી જવાનું છે, છેદમાં એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી અપ ટુ એમ એન. તો આને પણ આવી રીતે લખાય, સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ વન ટુ એન એમ આઈ એક્સ આઈ. આઈની કિંમત વન મૂકો તો એમ વન એક્સ વન વત્તા એમ ટુ એક્સ ટુ પ્લસ એમ થ્રી એક્સ થ્રી છે, અને છેદમાં ટોટલ માસ છે તો ટોટલ માસ એટલે કેપિટલ એમ, બરાબર. સિમિલરલી આવી જ રીતે વાય સીએમ એટલે સેન્ટર ઓફ વાય, સેન્ટર ઓફ માસ જે છે એનો વાય કોઓર્ડિનેટ અને સેન્ટર ઓફ માસ જે છે એનો ઝેડ કોઓર્ડિનેટ પણ લખી શકાય. જો બંને કોઓર્ડિનેટ લખેલા છે, સેન્ટર ઓફ વાય સીએમ ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન એન ઇઝ ઇક્વલ્સ ટુ વન ટુ એન એમ આઈ વાય આઈ ડિવાઇડેડ બાય કેપિટલ એમ, એન્ડ ઝેડ સીએમ ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ વન ટુ એન એમ આઈ ઝેડ આઈ ડિવાઇડેડ બાય કેપિટલ એમ, બરાબર. આની રીતે જ એક્સ જે રીતે ફાઇન્ડ કરો છો એ જ રીતે તમને મળી જશે. હિયર એક્સ વન વાય વન ઝેડ વન એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ અપ ટુ એક્સ એન વાય એન ઝેડ એન આર ધ કોઓર્ડિનેટ્સ ઓફ માસિસ એમ વન એમ ટુ અપ ટુ એમ એન રિસ્પેક્ટિવલી. અહીંયા કારણે એક્સ વન વાય વન ઝેડ વન, માનો કે બોડી એક છે એનું માસ એમ વન, એનું પોઝિશન વેક્ટર આપણે લીધું આર વન, તો એના કાંઈક કોઓર્ડિનેટ તો હશે. તો એના કોઓર્ડિનેટ આપણે પહેલો પાર્ટિકલ છે તો આપણે એવું કહીએ કે એક્સ વન વાય વન ઝેડ વન છે, બીજા પાર્ટિકલ માટે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ. આ એવા આપણા એન પાર્ટિકલ છે તો એનમાં પાર્ટિકલના કોઓર્ડિનેટ થાય એક્સ એન વાય એન ઝેડ એન આર ધ કોઓર્ડિનેટ ઓફ માસ એમ વન એમ ટુ એમ એન સુધીના છે, બરાબર છે. તો આ એક કરતાં વધારે પાર્ટિકલ હોય એટલે કે લાર્જ નંબર ઓફ પાર્ટિકલ હોય તો એના માટેની આ સેન્ટર ઓફ માસ જે છે એની ડિસ્કશન હતી. નેક્સ્ટ વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ સેન્ટર ઓફ માસ ઓફ એ રિજિડ બોડી, એટલે કે કોઈ રિજિડ બોડી હોય તો એનું સેન્ટર ઓફ માસ જે છે એની ડિસ્કસ આપણે કરવાની છે. ચાલો જોઈએ. ઇન કેસ ઓફ રિજિડ બોડી, કે રિજિડ બોડીનો કોઈ પણ કેસ હોય, વેર એ લાર્જ નંબર ઓફ પાર્ટિકલ્સ આર વેરી ક્લોઝ ટુ ઈચ અધર, એટલે કે રિજિડ બોડી એટલે શું? તો કે એમાંય નંબર ઓફ પાર્ટિકલ તો એમાંય હશે રિજિડ બોડીમાં, બરાબર. પણ એમાં શું હશે, એ પાર્ટિકલ જે છે એકબીજાની વેરી ક્લોઝ ટુ ઈચ અધર, એટલે કે એક પાર્ટિકલ બીજા પાર્ટિકલની ખૂબ જ નજીકમાં ગોઠવાયેલા છે, બરાબર. તો એવી સિસ્ટમની વાત છે. ધ મીડિયમ બીકમ્સ કન્ટિન્યુઅસ અથવા તો હોમોજીનિયસ. કન્ટિન્યુઅસ એટલે રેગ્યુલરલી, વ્યવસ્થિત રીતે, કારણ કે એક પછી એક અને એવા જ પાર્ટિકલ હશે, બરાબર. એક સરખા જ પાર્ટિકલ હશે તો એની પ્રોપર્ટી પણ એક સરખી જ હશે, બરાબર. હોમોજીનિયસ એટલે એક સરખું. તો મીડિયમ બીકમ્સ કન્ટિન્યુઅસ
કન્ટિન્યુઅસ એટલે ચોક્કસ ભાત પડતી હોય, પેટર્ન પડતી હોય એવું, એક સરખું મીડિયમ હશે. એન્ડ ધેર ફોર સમેશન કેન બી રિપ્લેસ્ડ બાય ઇન્ટિગ્રેશન, એટલે કે સમેશનની જગ્યાએ શું કરીએ છીએ, ઇન્ટિગ્રેશન રિપ્લેસ થાય, એટલે સમેશનની જગ્યાએ કોણ આવશે, ઇન્ટિગ્રેશન આવશે. જો અગાઉ પ્રીવિયસ ટોપિક જે છે એમાં લાર્જ નંબર ઓફ સિસ્ટમ છે, બરાબર, પણ હવે પાર્ટિકલ તમે જો, એક પાર્ટિકલ અહીંયા છે, બીજો પાર્ટિકલ અહીંયા છે, ત્રીજો પાર્ટિકલ અહીંયા છે, તો એ પાર્ટિકલ જે છે લાર્જ નંબર ઓફ પાર્ટિકલની સિસ્ટમ છે. રિજિડ બોડીમાં લાર્જ નંબર ઓફ પાર્ટિકલ જ કન્સિડર કરવામાં આવે છે, પણ ડિફરન્સ ક્યાં છે, તો કે લાર્જ નંબર ઓફ પાર્ટિકલ સિસ્ટમની અંદર જે તમારા માસ જે છે અથવા તો પાર્ટિકલ જે છે એ ખૂબ જ દૂર આવેલા છે, જો તમને જોઈને ખબર પડે, બરાબર. જ્યારે રિજિડ બોડીમાં પણ લાર્જ નંબર ઓફ પાર્ટિકલનો જ કન્સેપ્ટ એપ્લાય કરાય છે, પણ ડિફરન્સ ક્યાં આવે છે, તો કે એકબીજાના પાર્ટિકલ જે છે, એકબીજા પાર્ટિકલ વેરી વેરી ક્લોઝ ટુ ઈચ અધર, એકબીજાથી ખૂબ જ નજીકમાં હશે, ત્યારે શું થાય છે કે આ સમેશન જે છે એ સમેશનની જગ્યાએ આપણે ઇન્ટિગ્રેશન ઇન્વોલ્વ કરેલું છે. તો કે કેવી રીતે, તો કે એક્સ વાય અને ઝેડ સેમ અગાઉ જે ડિસ્કસ વાત કરી એ પ્રમાણે, એક્સ અહીંયા આગળ એક્સ છે જ, એક્સ સીએમ એટલે સેન્ટર ઓફ માસ ઇન એક્સ ડિરેક્શન, એક્સ કોર્ડિનેટ, વન અપન એમ, તો અહીંયા આગળ વન અપન એમ, બરાબર, સમેશનની જગ્યાએ ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ, એક્સ દિશામાં ઇન્ટિગ્રેશન. એવી જ રીતે વાય સીએમ ઇઝ વન અપન એમ, ઇન્ટિગ્રેશન વાય ડીએમ, ઝેડ સીએમ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપન એમ, ઇન્ટિગ્રેશન ઝેડ સીએમ, એન્ડ ઇન વેક્ટર ફોર્મ. અને માનો કે વેક્ટર ફોર્મમાં લખવું હોય તો આ વેક્ટર ફોર્મ છે આર સીએમ, બરાબર, એટલે કે સેન્ટર ઓફ માસ જે છે એનો સ્થાન સદિશ દર્શાવેલો છે, ઇઝ ઇક્વલ્સ ટુ વન અપન એમ ઇન્ટિગ્રેશન આર સદિશ આર વેક્ટર ડીએમ, વેર આર વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ આર ઇઝ અ ફંક્શન ઓફ એક્સ વાય એન્ડ ઝેડ, બરોબર છે, કારણ કે આર જે છે એ કેનું ફંક્શન હશે, એક્સ વાય અને ઝેડ ત્રણે ત્રણ કોઓર્ડિનેટનું ફંક્શન હશે. ફ્રોમ ધીસ ઇટ ઇઝ ક્લિયર ધેટ સેન્ટર ઓફ માસ ડિપેન્ડ અપોન ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ એન્ડ શેપ ઓફ ધ બોડી, એટલે કે આના ઉપરથી એવું ક્લિયર થાય છે કે સેન્ટર ઓફ માસ જે છે એ ડિપેન્ડ અપોન એ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માસ, એટલે કે માસનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થયેલું છે એના ઉપર આધાર રાખશે. અને બીજું છે કે શેપ ઓફ ધ બોડી, અને બીજું છે બોડીના આકાર ઉપર પણ આધાર રાખશે, બરાબર. સેન્ટર ઓફ માસ ઓફ એ યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર સ્ક્વેર સર્ક્યુલર પ્લેટ્સ એન્ડ સિલિન્ડર લાય એઝ ઇટ સેન્ટર, એટલે કે સેન્ટર ઓફ માસ જે છે એ યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર હોય, આ યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર છે, બરાબર, સ્ક્વેર એટલે કે ચોરસ હોય, સર્ક્યુલર પ્લેટ ગોળ પ્લેટ હોય, અને સિલિન્ડર હોય, એટલે કે આ સિલિન્ડરો લાય એટ ઇટ સેન્ટર, એ ક્યાં આવેલા હોય, એ દરેક બોડી જે છે એના સેન્ટરની અંદર આવેલા હોય, બરાબર. જો તમને બતાવેલા જ છે સીએમ, તો કે જે બોડી છે એના સેન્ટરમાં જ એનું સેન્ટર ઓફ માસ આવેલું હોય, કેનું, તો કે રેક્ટેન્ગ્યુલર યુનિફોર્મ રેક્ટેન્ગ્યુલર સ્ક્વેર સર્ક્યુલર ડિસ્ક એન્ડ સિલિન્ડર, બરાબર છે. તો આ બે ટોપિક જે હતા એની વાત આપણે આ લેક્ચર દરમિયાન કરી, એટલે કે સેન્ટર ઓફ માસની જે વાત હતી એ આપણે જોઈ, બહુ ઇઝી છે, બરાબર છે. ઓકે, થેન્ક યુ.